હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલ નેટવે ટેકનિકલ સપોર્ટમાં. તો મિત્રો, આજના વિડીયોમાં હું તમને શીખવાડવાનું છું કે અંગ્રેજી ટાઈપિંગની શરૂઆત કઈ રીતે કરવી. એની પહેલાં આપણે થોડી ચર્ચા કરીએ કે ટાઈપિંગનું શું મહત્ત્વ છે. તો મિત્રો, સીપીટી એટલે કમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ, જેની એક્ઝામનું સિલેબસ શું છે તથા સીપીટીનું મહત્ત્વ શું છે તે હવે તમને બધાને ખ્યાલ આવી જ ગયો હશે. અને જો ખ્યાલ ના હોય તો તમે મારો અગાઉનો વિડીયો જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તે વિડીયોની લિંક આપેલી છે, તો તે લિંક ઉપર ક્લિક કરી તમે તે વિડીયોને જોઈ શકો છો. તો આપણે વાત કરતા હતા ટાઈપિંગના મહત્ત્વની. તો મિત્રો, આપણે સીપીટીના સિલેબસ ઉપર નજર કરીએ તો સૌ પ્રથમ અંગ્રેજી ટાઈપિંગ 20 ગુણનું હોય છે, ત્યાર પછી ગુજરાતી ટાઈપિંગ પણ 20 ગુણનું હોય છે. તો આમ ટોટલ 100 ગુણમાંથી 40 ગુણનું તો ફક્ત ટાઈપિંગ જ આવે છે. ત્યાર પછી આગળ જોઈએ તો કમ્પ્યુટરના ઉપયોગી પાયાની જાણકારી સંદર્ભમાં કમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ કે જેના 60 ગુણ હોય છે. તો હવે તેની અંદર શું આવે તે આપણે જોઈએ. તો તેમાં સૌ પ્રથમ આવે છે ટેન્ડર નોટિસ, તે 30 ગુણની હોય છે. તો ટેન્ડર નોટિસમાં પણ તમારે ટાઈપિંગ જ કરવાનું હોય છે. ત્યાર પછી માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટમાં સ્લાઇડ બનાવવાની હોય છે કે જે 10 ગુણની હોય છે. ત્યાર પછી માઇક્રોસોફ્ટ એક્સેલમાં એક સ્પ્રેડશીટ બનાવવાની હોય છે, તેના પણ 10 ગુણ હોય છે. અને ત્યાર પછી તમને એક ટાઈપ કરેલો પેરેગ્રાફ આપે છે, તેમાં તમારે માગ્યા મુજબ ભૂલો સુધારવાની હોય છે, તે પણ 10 ગુણનો હોય છે. તો મિત્રો, આ પ્રમાણે 100 માર્કની સીપીટી એક્ઝામમાંથી 70 માર્કનું તો ફક્ત તમારે ટાઈપિંગ જ કરવાનું રહેશે, અને બાકી રહ્યું 30 માર્કનું, તો એ 30 માર્કમાં પણ તમારે ક્યાંક ને ક્યાંક ટાઈપિંગ તો કરવાનું જ હોય છે. તો મિત્રો, હવે તમને ટાઈપિંગનું મહત્ત્વ અહીંયા સમજાય જ ગયું હશે. તો સીપીટીની એક્ઝામમાં ટાઈપિંગનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે સીપીટીના સિલેબસમાં જો કોઈ વસ્તુ વધારે સમય લેશે તો એ માત્ર ને માત્ર ટાઈપિંગ જ છે. અને જો ટાઈપિંગની એક મારી સાચી રીતને ફોલો કરી દરરોજની માત્ર 1-2 કલાક તમે ટાઈપિંગની પ્રેક્ટિસ કરશો, તો આમ 15-20 દિવસમાં 100% મારી ગેરંટી કે તમે 20-25 વર્ડ પર મિનિટની સ્પીડ લઈ આવી શકશો, અને એ પણ કીબોર્ડમાં જોયા વિના. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ અંગ્રેજી ટાઈપિંગની શરૂઆત કઈ રીતે કરવી. તો સૌ પ્રથમ તમને કીબોર્ડની બેઝિક માહિતી આપી દઉં. તો કીબોર્ડમાં ઘણી બધી પ્રકારની કી આવે છે, તેમાં મુખ્ય 4 પ્રકારની કી હોય છે. પહેલી આવે છે આલ્ફાબેટિક કી, બીજી આવે છે ન્યુમેરિક કી, ત્રીજી આવે છે ફંક્શન કી, અને ચોથા નંબરની આવે છે સ્પેશિયલ કી. તો પહેલી આલ્ફાબેટિક કી કે જેની અંદર A to Z એટલે કે ABCDની જે 26 કી હોય છે તેને આપણે આલ્ફાબેટિક કી કહીએ છીએ. બીજા નંબરની આવે છે ન્યુમેરિક કી કે જેની અંદર 0-9 જે આંકડા આવે છે તેને આપણે ન્યુમેરિક કી કહીએ છીએ. ત્રીજા નંબરની મેં કીધી ફંક્શન કી કે જેમાં કીબોર્ડના ઉપરના ભાગમાં F1-F12 સુધીની જે કી હોય છે તેને આપણે ફંક્શન કી કહીએ છીએ. અને છેલ્લે ચોથા નંબરની કી એ સ્પેશિયલ કી કે જેની અંદર આ કીબોર્ડમાં બાકી રહેલી બધી કી છે તેને આપણે સ્પેશિયલ કી કહીએ છીએ. તો સ્પેશિયલ કીના પર્ટિક્યુલર અલગ અલગ નામ છે, અત્યારે તમને ખાલી નામ જણાવી દઉં, પછી જ્યારે આપણે તેનો ઉપયોગ કરશું ત્યારે હું તમને એ સમજાવી દઈશ. તો તેમાં પહેલાં આવે છે એસ્કેપ કી, ત્યાર પછી આવે છે ટેબ કી, ત્યાર પછી કેપ્સલોક, ત્યાર પછી આવે છે સ્વીપ કી. સ્વીપની 2 કી હોય છે કીબોર્ડમાં, બંને બાજુ હોય છે, બંને એક સરખું જ કામ કરે છે. ત્યાર પછી કંટ્રોલની કી આવે છે, તે પણ 2 હોય છે. ત્યાર પછી વિન્ડોની કી આવે છે, તેના પછી અલ્ટરની પણ 2 કી આવે છે. ત્યાર પછી આવે છે સ્પેસની કી, જેની મદદથી આપણે જગ્યા છોડી શકીએ છીએ. ત્યાર પછી એન્ટર કી આવે છે. ત્યાર પછી અહીંયા બેકસ્પેસ આવે છે, બેકસ્પેસથી કોઈ પણ વસ્તુની પાછળ જવા માટે અથવા કોઈ પણ લખાણને ચેકવા માટે ઉપયોગ થાય છે. ત્યાર પછી આ બાજુ જોઈએ તો અહીંયા એક ડિલીટની કી આવે છે. ત્યાર પછી હોમ, કોઈ વસ્તુની શરૂઆતમાં જવા માટે. ત્યાર પછી એન્ડ, કોઈ વસ્તુની લાસ્ટમાં જવા માટે. ત્યાર પછી આ 2 કી આવે છે પેજ અપ અને પેજ ડાઉન. ઘણા બધા પેજની ફાઇલ હોય તો તેમાં એક એક પેજ ઉપર જવા માટે અથવા તો નીચે આવવા માટે. ત્યાર પછી આને એરો કી કહેવામાં આવે છે, અપ ડાઉન લેફ્ટ અને રાઇટ. ત્યાર પછી અહીંયા છેલ્લે જોઈએ તો આ એક પ્રકારનું કેલ્સી જેવું છે, જેમાં 0-9 આંકડા આપેલા છે. ત્યાર પછી પોઈન્ટ, એન્ટર. ત્યાર પછી અહીંયા આવે છે પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન, એટલે કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. ત્યાર પછી આ નેમલોક આવે છે, જ્યારે નેમલોક ચાલુ હોય ત્યારે આપણે આ કીનો ઉપયોગ કરી શકીએ છીએ, જ્યારે નેમલોક બંધ હોય ત્યારે આ કીનો ઉપયોગ કરી શકતા નથી.
तो मित्रों तमने हवे आ कीबोर्ड नी बेजिक माहिती समझाई ज गई हशे। तो हवे आपणे टाइपिंग केम करवुं ते जोईए। तो सौ प्रथम मित्रों कम्प्यूटर नी अंदर तमारे पहला तो नोटपेड ओपन करवानुं रहेशे। अने जे लोको स्मार्टफोन में प्रेक्टिस करे छे तो तेमां नोट्स करीने एक एप्लिकेशन आवे छे, तेमां तमारे प्रेक्टिस करवानी रहेशे। तो मित्रों अंग्रेजी टाइपिंग नी प्रेक्टिस माटे 26 अक्षरनी जे आल्फाबेटिक की होय छे ते અને આ ચાર કી વધારાની, આમ ટોટલ 30 કી અને 3 લાઇનનો ઉપયોગ કરી આપણે ટાઈપિંગની પ્રેક્ટિસ કરવાની હોય છે। તો એ 3 લાઇનમાં જે વચ્ચેની લાઇન હોય છે તેને આપણે હોમ રોના નામે ઓળખીએ છીએ। ત્યાર પછી ઉપરની લાઇન હોય છે તેને આપણે અપર રો કહીએ છીએ। અને ત્યાર પછી જે છેલ્લી લાઇન આવે છે તેને આપણે ડાઉન રોના નામે ઓળખીએ છીએ। તો મિત્રો ખાસ મહત્ત્વની વાત એ છે કે કીબોર્ડ ઉપર બંને હાથની આંગળીઓ કઈ રીતે ગોઠવવી। તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે ડાબા હાથની ચાર આંગળીઓ હોમ રો ઉપર આ રીતે ગોઠવી દેવાની હોય છે। ત્યાર પછી જમણા હાથની પણ ચાર આંગળીઓ હોમ રો ઉપર આ રીતે ગોઠવી દેવાની અને બંને હાથના અંગૂઠા આ રીતે સ્પેસ ઉપર આવવા જોઈએ। ત્યાર પછી તમે જુઓ તો હોમ રો ઉપર જે બે જગ્યા ખાલી રહે છે તે ખાલી જગ્યામાં બંને હાથની જે પહેલી આંગળી છે તે પહેલી આંગળીથી જ તમારે ટાઈપ કરવાનું રહેશે। તો મિત્રો આંગળીઓ ગોઠવાઈ ગયા પછી લાઇન કેમ ટાઈપ કરવી એ ખાસ ધ્યાન રાખજો। તો શરૂઆત ડાબા હાથની જે છેલ્લી આંગળી છે ત્યાંથી કરવાની રહેશે। હવે છેલ્લી આંગળી ઉપર આવે છે એ, ત્યાર પછી એસ, ત્યાર પછી ડી, ત્યાર પછી એફ અને ત્યાર પછી પહેલી જ આંગળી આવી જશે જી ઉપર। આ પાંચ અક્ષર ટાઈપ થઈ ગયા પછી અંગૂઠેથી સ્પેસ દબાવી દેવાનો રહેશે। ત્યાર પછી જમણા હાથની છેલ્લી આંગળી ઉપર આવે છે સેમિકોલન, ત્યાર પછી એલ, ત્યાર પછી કે, ત્યાર પછી જે અને ત્યાર પછી અહીંયા પહેલી આંગળી આવી જશે એચ ઉપર। આ પાંચ અક્ષર ટાઈપ થઈ ગયા પછી ફરી એકવાર અંગૂઠેથી સ્પેસ દબાવી દેવાનો રહેશે। તો આ જ રીતે ફરી એકવાર તમને બતાવી દઉં, એ એસ ડી એફ જી સ્પેસ સેમિકોલન એલ કે જે એચ સ્પેસ, ફરી એકવાર એ એસ ડી એફ જી સ્પેસ સેમિકોલન એલ કે જે એચ સ્પેસ। તો આ જ રીતે કન્ટિન્યુ ટાઈપ કરવાનું રહેશે। આ લાઇન અહીંયા છેલ્લે સુધી પહોંચી જાય ત્યાર પછી એન્ટર મારશો એટલે નીચે ન્યૂ લાઇનમાં આવી જશે અને કંઈ પણ ભૂલ પડે તો તમે બેક સ્પેસની મદદથી ચેકી શકો છો। તો હવે મિત્રો હોમ રો તમારે ક્યાં સુધી ટાઈપ કરવાની છે એ હું તમને જણાવી દઉં। તો આ હોમ રો તમે એક પેજ ટાઈપ કરો કે 10 પેજ ટાઈપ કરો તેનું કોઈ મહત્ત્વ નથી, કે પછી 1 કલાક ટાઈપ કરો કે 10 કલાક ટાઈપ કરો તેનું પણ કોઈ મહત્ત્વ નથી, પછી તમે 1 દિવસ પ્રેક્ટિસ કરો કે પછી 10 દિવસ પ્રેક્ટિસ કરો તેનું પણ કોઈ એટલે કોઈ જાતનું મહત્ત્વ નથી। પરંતુ મિત્રો અત્યારે તમારે આંગળીઓને ફક્ત ને ફક્ત કીબોર્ડ ઉપર બેસાડવી એ જ ખૂબ મહત્ત્વનું છે। જો તમારે કીબોર્ડમાં જોયા વિના ટાઈપ કરતા શીખવું છે અને ટાઈપિંગમાં સારી એવી સ્પીડ લઈ આવવી છે તો માત્ર અત્યારે તમારે આંગળીઓને કીબોર્ડ ઉપર બેસાડવી એ જ ખૂબ મહત્ત્વનું છે। તો મિત્રો તમારે અત્યારે શરૂઆતમાં કીબોર્ડ ઉપર જ જોવાનું રહેશે, જે રીતે મેં શીખવાડ્યું એ રીતે તમારે કીબોર્ડ ઉપર આંગળીઓને બેસાડવાની છે અને ટાઈપ કરતું જવાનું છે। જ્યારે તમને એવું લાગે કે હવે પરફેક્ટ રીતે આંગળીઓ બેસી જાય છે અને પરફેક્ટ રીતે ટાઈપિંગ થાય છે ત્યારે તમારે ધીમે ધીમે કીબોર્ડ ઉપરથી ધ્યાન હટાવી અને કમ્પ્યુટરની સ્ક્રીન ઉપર ધ્યાન લઈ જવાનું અને ટાઈપ કરતું જવાનું। એ જ રીતે જ્યારે તમે કીબોર્ડમાં જોયા વિના પરફેક્ટ રીતે તે લાઇન ટાઈપ કરી લ્યો છો ત્યાં સુધી તમારે હોમ રોની જ પ્રેક્ટિસ કરવાની રહેશે અને મારા અંદાજા પ્રમાણે વધીને 2-3 કલાકની પ્રેક્ટિસમાં જ તમે તે લાઇન જોયા વિના પરફેક્ટ રીતે ટાઈપ કરી શકશો। પછી તે તમારા ઉપર આધાર રાખે કે તમારે કેટલી વાર લાગે છે। ત્યાર પછી મિત્રો આપણે બીજા નંબરની લાઇન કઈ રીતે ટાઈપ કરવી તે જોઈએ। તો બીજા નંબરની લાઇન ઉપરની લાઇન કરવાની હોય છે જેને આપણે અપર રો કહીએ છીએ। તો જે રીતે આપણે હોમ રો ટાઈપ કરી છે તે જ રીતે આપણે અપર રો પણ ટાઈપ કરવાની હોય છે, તેમાં કોઈ જાતનો ચેન્જીસ નથી। તો પહેલાં તો બંને હાથની આંગળીઓ અપર રો ઉપર ગોઠવી દેવાની, ત્યાર પછી હોમ રોની જેમ જ ડાબા હાથની છેલ્લી આંગળી ઉપર આવે છે ક્યુ, ત્યાર પછી ડબલ્યુ, ત્યાર પછી ઈ, ત્યાર પછી આર આવે છે, ત્યાર પછી પહેલી જ આંગળી ઉપર આવી જશે ટી, ત્યાર પછી અંગૂઠેથી સ્પેસ, ત્યાર પછી જમણા હાથની છેલ્લી આંગળી આવશે પી ઉપર, ત્યાર પછી ઓ, ત્યાર પછી આઈ, ત્યાર પછી યુ, ત્યાર પછી પહેલી આંગળી આવી જશે વાય ઉપર, ત્યાર પછી ફરી એકવાર અંગૂઠેથી સ્પેસ। તો આ જ રીતે ફરી એકવાર બતાવી દઉં, ક્યુ
W E R T space P O I U Y space ફરી એકવાર Q W E R T space P O I U Y space આ જ રીતે ટાઈપ કરતું જવાનું અને મનમાં બોલતું પણ જવાનું. હોમ રોની જેટલી પ્રેક્ટિસ કરી તેટલી જ પ્રેક્ટિસ તમારે અપર રોની કરવાની રહેશે. જ્યાં સુધી પરફેક્ટ રીતે જોયા વિના ટાઈપ ના થઈ જાય ત્યાં સુધી પ્રેક્ટિસ કરવાની રહેશે. અપર રોની કમ્પ્લીટ પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછી ત્રીજા નંબરની લાઇન તમને શીખવાડી દઉં. તો ત્રીજા નંબરની લાઇન આવશે જેને આપણે ડાઉન રો કહીએ છીએ. તો મિત્રો આમાં પણ આપણે બે લાઇન જોઈ તે જ રીતે ટાઈપ કરવાની રહેશે, સેમ ટુ સેમ. તેમાં કોઈ જાતનો ચેન્જીસ નથી આવતો. તો એ પણ હું તમને એકવાર બતાવી દઉં. પહેલાં તો બંને હાથની આંગળીઓ ગોઠવી દેવાની, ત્યાર પછી ડાબા હાથની છેલ્લી આંગળીથી ચાલુ કરવાનું રહેશે. છેલ્લી આંગળી ઉપર આવશે ઝેડ, ત્યાર પછી એક્સ, ત્યાર પછી સી, ત્યાર પછી વી અને ત્યાર પછી પહેલી આંગળી આવી જશે બી ઉપર. પછી અંગૂઠેથી સ્પેસ દબાવવાનું રહેશે. તો આ બાજુ જોઈએ તો છેલ્લી આંગળી આવશે સ્લેશ ઉપર, ત્યાર પછી ડોટ, ત્યાર પછી કોમા, ત્યાર પછી એમ અને ત્યાર પછી પહેલી આંગળી આવી જશે એન ઉપર, ત્યાર પછી સ્પેસ. ફરી એકવાર બતાવી દઉં, ઝેડ એક્સ સી વી બી સ્પેસ સ્લેશ ડોટ કોમા એમ એન સ્પેસ. ફરી એકવાર, ઝેડ એક્સ સી વી બી સ્પેસ સ્લેશ ડોટ કોમા એમ એન સ્પેસ. તો મિત્રો આ રીતે ત્રણેય લાઇન ટાઈપ કરવાની હોય છે. મારા અંદાજે પ્રમાણે તમે દરરોજની બે કલાક પ્રેક્ટિસ કરશો તો 3 દિવસમાં 100% ગેરંટી કે તમે જોયા વિના પરફેક્ટ રીતે લાઇન ટાઈપ કરી શકશો. અને મિત્રો ખાસ મહત્ત્વનું એ છે કે જે રીતે કીબોર્ડ ઉપર આપણે આંગળીઓને ગોઠવી છે તે જ રીતે ટાઈપ કરવાનું. જે કી ઉપર જે આંગળી આવે તે કી તે જ આંગળીથી ટાઈપ કરવાની રહેશે. જો તમે આંગળીઓમાં ભૂલ કરશો તો તમે જોયા વિના ટાઈપ નહીં કરી શકો અને ટાઈપિંગમાં તમારે જોઈએ એટલી સ્પીડ પણ નહીં આવી શકે. એટલે ખાસ મહત્ત્વનું એ છે કે કીબોર્ડ ઉપર આંગળીઓની ભૂલ ન પડે તે રીતે જ ટાઈપિંગની પ્રેક્ટિસ કરવી. અને મિત્રો તમને કોઈ પણ જાતનો પ્રશ્ન જણાય તો તમે કોમેન્ટ કરી અને જરૂરથી પૂછી શકો છો. તો હવે આ ત્રણેય લાઇનની પ્રેક્ટિસ થઈ જાય ત્યાર પછી આપણે એબીસીડીની પ્રેક્ટિસ કરવાની હોય છે. હવે એબીસીડીની પ્રેક્ટિસ કઈ રીતે કરવી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. આજના માટે બસ એટલું જ. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. અને જો તમે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર જરૂર સબસ્ક્રાઇબ કરી લો. બાજુમાં આપેલ બેલ આઇકન ઉપર ક્લિક કરજો, તેનાથી મારા આવનારા વિડીયોની નોટિફિકેશન તમને મળી આવે. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને લાઇક કરજો વિડીયોને.